નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, RIJADEJA.com વેબસાઇટના ડેઈલી કરંટ અફેર્સ વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. જો તમે આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમામ વિદ્યાર્થી મિત્રોને દિવાળીની શુભકામનાઓ. આજે તારીખ 7 નવેમ્બર 2018 કરંટ અફેર્સ જોઈશું. સૌ પ્રથમ આજનો દિવસ. આજે રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ છે. આ દિવસ વર્ષ 2014 મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય કેન્સરની વહેલા ઓળખ કરી અને તેને યોગ્ય સારવાર આપવાનો છે. સરકાર દ્વારા હરિયાણાના ઝજ્જર ખાતે રાષ્ટ્રીય કેન્સર સંસ્થાની સ્થાપના પણ કરવામાં આવી રહી છે. તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં પણ કેન્સરના ઇલાજને સામેલ કરાયો છે. વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કલ્યાણજી મહેતાનો પણ આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 7 નવેમ્બર 1890 રોજ સુરત જિલ્લાના 84 તાલુકાના વાંસ ગામે થયો હતો. તેઓ 1 મે 1960 થી 19 ઓગસ્ટ 1960 સુધી ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર તરીકે કાર્યરત રહ્યા હતા. વર્ષ 1907માં સુરતમાં યોજાયેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના સુરત અધિવેશન અને પાટીદાર આશ્રમની સ્થાપના દ્વારા તેઓ જાહેર જીવનમાં સક્રિય થયા હતા. વર્ષ 1967માં ભારત સરકાર દ્વારા તેઓને પદ્મભૂષણ પુરસ્કાર અપાયો હતો. પ્રસિદ્ધ ભજન ગાયક વિનોદ અગ્રવાલનું 63 વર્ષની વયે નિધન થયું છે. તેઓ રાધેકૃષ્ણ ભજન માટે પ્રખ્યાત હતા. આજે દિવાળી છે. દિવાળીનો તહેવાર રાવણ વધના 20 દિવસ બાદ રામ અયોધ્યા પરત ફર્યા હોવાથી મનાવવામાં આવે છે. આ તહેવારનો ઉલ્લેખ 3500 વર્ષ જૂના ઋગ્વેદમાં પણ કરાયેલો છે. તેમજ 5000 વર્ષ પ્રાચીન મોહેંજોદડો સંસ્કૃતિના ઉત્ખનનમાં પણ દીવો મૂકવાની જગ્યા અને માટીની મૂર્તિ સાથે દીપદાનના પુરાવા મળ્યા છે, જેમાં વનસ્પતિ દેવીની પૂજાના પુરાવા પણ મળ્યા છે. 2300 વર્ષ પહેલા કૌટિલ્યએ પણ લખ્યું હતું કે નદી કાંઠા પર દીવાઓ પ્રગટાવી અને દીપદાન મહોત્સવ એટલે કે દિવાળી યોજવામાં આવતી હતી. આ સિવાય કંબોડિયામાં પણ 12મી સદીના અંકોરવાટ મંદિરમાં દીપોત્સવના ચિત્રો મળ્યા છે. દિવાળીની વાત કરીએ તો છત્તીસગઢમાં તેને દિયારી તરીકે મનાવવામાં આવે છે, જેમાં માટી અને પશુધનની પૂજા કરાય છે. તમિલનાડુમાં આ તહેવારને છલાઈ તરીકે મનાવાય છે, જેમાં નવવિવાહિત દંપતીઓ છોકરીના ઘરે જઈ અને દિવાળી ઉજવે છે. દિવાળીની ઉજવણી ભારત સિવાય ટ્રિનિદાદ, ટોબગો, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, સિંગાપુર, મલેશિયા અને ફિજીમાં પણ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટ મુજબ પૃથ્વીને સુરક્ષા પ્રદાન કરનાર ઓઝોન લેયરમાં થયેલ ક્ષતિને રોકવાના પ્રયાસોમાં સફળતા મળી રહી છે. આ રિપોર્ટ મુજબ વર્ષ 2030 સુધીમાં ઓઝોન લેયરમાં થયેલું તમામ નુકસાન ભરપાઈ થઈ જશે. નેપાળમાં કાળી 14ને કુકુર તિહાર ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે, જેમાં શ્વાન એટલે કે કૂતરાની પૂજા કરાય છે. આ ઉત્સવ કુલ 5 દિવસ ચાલે છે, જેમાં અનુક્રમે કાગડો, શ્વાન, ગાય, ગોવર્ધન અને યમની પૂજા કરવામાં આવે છે. 49મો ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ IFFI એટલે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 20 નવેમ્બરથી 28 નવેમ્બર દરમિયાન ગોવા ખાતે યોજાશે. IFFI ની વાત કરીએ તો તેમાં કુલ 68 દેશોની 212 ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં 3 ભારતીય ફિલ્મોનો પણ સમાવેશ કરાયો છે. IFFI દ્વારા દર વર્ષે એક દેશને વિશેષ ફોકસ પર રાખવામાં આવે છે. આ વર્ષે વિશેષ ફોકસવાળો દેશ ઇઝરાયેલ છે, તેમજ વિશેષ ફોકસવાળું રાજ્ય ઝારખંડ છે. તારીખ 24 નવેમ્બરના દિવસે ઝારખંડ દિવસ પણ છે. આ ફિલ્મ મહોત્સવમાં ડેન વોલમનને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે. તેમજ ઇંગમાર બર્ગમેન, જે સ્વીડિશ ડાયરેક્ટર છે, તેઓની જન્મ શતાબ્દી હોવાથી તેમની 7 સર્વશ્રેષ્ઠ ફિલ્મોની પણ પસંદગી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ઐતિહાસિક શહેર ફૈઝાબાદને અયોધ્યા નામ આપવામાં આવ્યું. આ સિવાય રાજા દશરથના નામ પર એક મેડિકલ કોલેજ તેમજ ભગવાન શ્રી રામના નામ પર એક એરપોર્ટ બનાવવાની જાહેરાત પણ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવી છે. ભારતની પ્રથમ એન્જિનલેસ સેમી હાઈસ્પીડ ટ્રેન 18 ફેબ્રુઆરી 2018 દોડાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા MSME અંતર્ગત
59 મિનિટ લોન યોજના જાહેર કરવામાં આવી. આ યોજના અંતર્ગત ઓનલાઈન પ્રક્રિયા દ્વારા લોન આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી -8 ડિગ્રી તાપમાન વચ્ચે કેદારનાથમાં દિવાળી ઉજવશે. વડાપ્રધાન મોદીનો કેદારનાથ સાથે એક સંબંધ રહ્યો છે. મોદી પોતાના શરૂઆતના જીવનમાં સંન્યાસ લેવા માટે જ્યારે હિમાલય તરફ નીકળ્યા ત્યારે તેઓ 1.5 મહિનો કેદારનાથ રોકાયા હતા. તેમજ મંદાકિની નદી કિનારે શ્રીનિવાસ પોસ્તી નામના સાધુને મળવા તે દરમિયાન તેઓ રોજ જતા. પ્રદૂષણ દૂર કરવા માટે દિલ્હીમાં દિવાળી બાદ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવશે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે CPCB દ્વારા દિવાળી બાદ 8-10 નવેમ્બર દરમિયાન મોટા વાહનો પર પ્રતિબંધ મૂકવાની પણ ભલામણ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ એટલે કે ITU ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન પરિષદના સદસ્ય તરીકે ભારતની પસંદગી કરવામાં આવી છે. ભારતનું આ પદ વર્ષ 2019-2022 સુધી રહેશે. ભારત દેશ 165 વોટ સાથે એશિયા ઓસ્ટ્રેલિયા ક્ષેત્રમાંથી ચૂંટાયો છે. ITUમાં કુલ 193 સદસ્ય દેશ છે. ભારત 1869થી જ ITUનો સક્રિય સદસ્ય દેશ છે, તેમજ 1952થી તે નિયમિત સદસ્ય છે. નાગાલેન્ડ રાજ્ય દ્વારા સરકારી શાળાઓ માટે GPS મેપિંગ અને પર્સનલ લોકેશન સિસ્ટમની શરૂઆત કરવામાં આવી. આવું કરનાર તે દેશનું પ્રથમ રાજ્ય છે. આવું કરવાનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોને શાળાની તમામ માહિતીઓ મળી શકે તેવો છે. કેરળના સબરીમાલાના અયપ્પા મંદિરમાં સિરી ચિતિરા અટ્ટા તિરુનલ મહોત્સવ ચાલી રહ્યો છે. આ ઉત્સવમાં મંદિરમાં વિશેષ પૂજાઓ કરવામાં આવે છે. આંધ્રપ્રદેશની અલગ હાઈકોર્ટ 1 જાન્યુઆરીથી અમરાવતીમાં શરૂ થશે. આ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા હૈદરાબાદ સ્થિત હાઈકોર્ટનું 2 વિભાગમાં વિભાજન કરવાને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા દિવાળીના અવસર પર દીપોત્સવ શરૂ કરવામાં આવ્યો. આ માટે રાજ્ય સરકાર દ્વારા રામાયણથી જોડાયેલા ચિત્રોની 15 શોભાયાત્રાઓ કાઢવામાં આવશે, તેમજ 3 લાખ દીવા પ્રગટાવી અને વર્લ્ડ રેકોર્ડ બનાવાશે. આ મહોત્સવના મુખ્ય મહેમાન કોરિયાના પ્રથમ મહિલા કિમ જુંગ સુક છે. તેઓ રાણી સૂરીરત્નાના સ્મારકની આધારશિલા પણ મૂકશે. અયોધ્યા અને દક્ષિણ કોરિયાનો એક ઐતિહાસિક સંબંધ છે. દક્ષિણ કોરિયાના મોટાભાગના લોકો પોતાને રાણી સૂરીરત્નાના એટલે કે રાણી હોના વંશજ માને છે, જેઓ લગભગ 2000 વર્ષ પહેલા ભારતના અયોધ્યાથી કોરિયા ગયા હતા. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટેના આત્મા પ્રોજેક્ટ હેઠળ સૌથી વધુ લાભ પંચમહાલ જિલ્લાએ લીધો છે. આ યોજના દ્વારા સરકાર ખેડૂતોને રાસાયણિક ખાતરને બદલે અળસિયાના ખાતરનું ઉત્પાદન કરી અને સજીવ ખેતી તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. ભારતની એર રાઇફલ મિક્સ ટીમ જોડી એલ્વેનિલ વલારીવાન અને હૃદય હજારિકાએ કુવૈત ખાતે ચાલી રહેલ 11મી એશિયન નિશાનેબાજી ચેમ્પિયનશીપમાં 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં જુનિયર વિશ્વ રેકોર્ડ બનાવી અને ગોલ્ડ મેડલ જીત્યો. આ સ્પર્ધામાં ભારતની જોડી મેહુલી ઘોષ અને અર્જુન બબુતાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ આ રમતમાં ભારતના 1 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ એમ કુલ 6 મેડલ થયા છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી T20 મેચ લખનૌ ખાતે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના નામથી નવનિર્મિત સ્ટેડિયમમાં રમવામાં આવશે. લખનૌમાં 24 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં આવશે. તારીખ 7 નવેમ્બર 2018 ન્યૂઝ અત્રે પૂર્ણ થાય છે. ગઈકાલ એટલે કે તારીખ 6 નવેમ્બર 2018 ન્યૂઝનું ક્વિક રિવિઝન જોઈએ. ગઈકાલે કવિ અર્દેશર ખબરદારનો જન્મદિવસ હતો. તેમનો જન્મ વર્ષ 1881માં દમણ ખાતે થયો હતો. ગઈકાલે કાળી 14 હતી, જેની ઉજવણી અલગ અલગ રાજ્યોમાં અલગ નામથી કરવામાં આવે છે. ગોવામાં તેને નરક 14, પશ્ચિમ બંગાળમાં તેને ભૂત ચતુર્દશી, તેમજ પંજાબમાં તેને બંદી છોડ દિવસ તરીકે મનાવાય છે. વર્ષ 1913માં 6 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં ધી ગ્રેટ માર્ચનું નેતૃત્વ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. અમેરિકા અને દક્ષિણ કોરિયન નેવી વચ્ચે યુદ્ધાભ્યાસ ગઈકાલથી શરૂ થયો છે. નાસા દ્વારા અંતરિક્ષમાં જીવનની શોધ કરવા માટે $7 મિલિયન એટલે કે અંદાજે 51 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું. અમેરિકી આંતરરાષ્ટ્રીય વેપાર આયોગ દ્વારા ભારત અને ચીનથી આયાતિત સિન્થેટિક ફ્લોરોપોલિમર પર ડમ્પિંગ શુલ્ક ન લગાવવાનો નિર્ણય લેવાયો. ભારતના INS અરિહંતનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સહિત 6 સરહદી રાજ્યોના સરહદી વિસ્તારના નાગરિકોની સમસ્યા ઉકેલવા માટે 113 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન અને જર્મન વિકાસ એજન્સી દ્વારા નોઈડા ખાતે ગઈકાલથી બાલ ગંગા મેળાનું આયોજન કરાયું. તારીખ 7 નવેમ્બર 2018 કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1. રાષ્ટ્રીય કેન્સર દિવસ કયા વર્ષથી મનાવવામાં આવે છે? પ્રશ્ન 2. ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? પ્રશ્ન 3. દિવાળી દરમિયાન દિયારી મહોત્સવ કયા રાજ્યમાં મનાવાય છે? પ્રશ્ન 4. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઓઝોન સ્તરના નુકસાનની ભરપાઈ કયા વર્ષ સુધીમાં થઈ જવાનું જણાવાયું? પ્રશ્ન 5. IFFI નું પૂરું નામ શું છે? પ્રશ્ન 6. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ફૈઝાબાદને શું નામ આપવામાં આવ્યું? પ્રશ્ન 7. ભારતના કયા સ્થળે કૃત્રિમ વરસાદ વરસાવવાનો નિર્ણય લેવાયો? પ્રશ્ન 8. કયા રાજ્ય દ્વારા સરકારી શાળાઓ માટે GPS મેપિંગની શરૂઆત કરવામાં આવી? પ્રશ્ન 9. સિરી ચિતિરા અટ્ટા તિરુનલ ઉત્સવ ક્યાં ચાલી રહ્યો છે? પ્રશ્ન 10. ગુજરાત સરકારનો આત્મા પ્રોજેક્ટ શેનાથી સંબંધિત છે? આ પ્રશ્નોના જવાબ વિડીયો નીચે આપેલ કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના વિવિધ વિડીયો ટ્યુટોરિયલ્સ જોવા માટે RIJADEJA.com યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો. જો તમારે નવા વિડીયોના નોટિફિકેશન્સ મોબાઈલ પર જોઈતા હોય તો સબસ્ક્રાઇબ કર્યા બાદ તેની પાસે રહેલું બેલનું આઇકોન ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવા વિડીયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા મળી રહે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી મિત્રો સાથે જરૂરથી શેર કરશો. આ વિડીયો વિશેના પ્રતિભાવો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરશો, જેથી તેની ગુણવત્તામાં સુધારો કરી શકાય. થેન્ક યુ.